અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલ મર્કેમ લિમિટેડ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા 35 થી વધુ કામદારોને લોકડાઉન વચ્ચે પણ છૂટા કરી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કામદારો દ્વારા કોન્ટ્રાક્ટર પણ કરવામાં આવ્યા છે. ત્યારે આ અંગે કંપનીના સંચાલકોએ પણ યોગ્ય નિરાકરણ ના લાવતા અંતે કામદારોએ મીડિયાનો સહારો લીધો હતો. લોકડાઉન વચ્ચે ભરૂચના 3 ઔદ્યોગિક એકમની હજારો કંપનીઓ સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી છે. ફાર્મા સહિત બિયારણ, ખાતર જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં સમાવિષ્ટ થતી કંપનીઓ ફક્ત ચાલુ છે. જો કે કંપનીઓ બંધ હોવાના કારણે ઉદ્યોગપતિઓને કરોડોથી લઈને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. મજૂરોને પગાર અને અન્ય ખર્ચો લોકડાઉન વચ્ચે પણ ચાલુ હોવાને પગલે ઉદ્યોગપતિઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે નુકસાન ના થાય તે માટે ઉદ્યોગપતિઓ કે કોન્ટ્રાક્ટર કામદારોને છૂટા કરી દેશે તેવી ફરિયાદો અને દહેશત પહેલાથી જ વહીવટી તંત્ર સુધી પહોંચતા અગાઉથી જ વહીવટી તંત્ર દ્વારા કામદારોને વેતન ચૂકવવા ઉપરાંત નોકરી પરથી છૂટા ન કરવા માટે ગાઈડલાઈન જાહેર કરી સૂચનાઓ આપી હતી. જોકે તેમ છતાં પાનોલી જેડીસીમાં આવેલ મર્કેમ લિમિટેડ કંપનીમાં યુનાઇટેડ એન્જિનિયરિંગ વર્ક કોન્ટ્રાક્ટ પર કામ કરતા 35 જેટલા કામદારોને લોકડાઉન સુધીનો પગાર આપ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ કામદાર દ્વારા કરવામાં આવતા સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને કોન્ટ્રાક્ટરે પોતાની મન માની ચલાવતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે એટલું જ નહીં પણ આ ઘટના બનતા જ કામદારો કંપની ખાતે ઘસી આવ્યા હતા અને કંપની ખાતે મેનેજર સહિત અધિકારીઓને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા અમને છૂટા કરી દેવામાં આવ્યા છે. જોકે તેમ છતાં તેઓની સમસ્યાનો કોઈ નિરાકરણ નહીં આવતા મીડિયા સામે બેબસ બનેલા કામદારોએ પોતાની વેદના સંભળાવતા જણાવ્યું હતું કે લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા એક તરફ કામદારોને વેતન ચૂકવવા આગ્રહ અને સૂચના કરાઈ રહી છે, ત્યારે અમે પાનોલીની મર્કેમ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરીએ છીએ, પરંતુ અહીંયા હવે અમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. નથી તો કંપની હાથ રાખી રહી કે નથી તો કોન્ટ્રાક્ટર. સમય આવતા તમામ લોકોએ હાથ ઊંચા કરી લેતા હવે ક્યાં જવું તેવા પ્રશ્નો તેમણે પૂછી નાખ્યા હતા. જો કે હવે આ કામદારોને પરત લેવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. હમ લોગ 4-5 મહિના સે ઇસ કંપની મે કામ કરે થે, મર્કેમ કંપની મે. યે અપના મેરા કોન્ટ્રાક્ટ થા જો યુનાઇટેડ કોન્ટ્રાક્ટ હૈ. हम लोग का किया है कि 22 मार्च को जब लॉकडाउन शुरू हुआ उसके बाद वो का किया कि फाइनल दे के सबको बोल दिया कि तुम लोग का मेरा जवाबदेही नहीं है. अब वो बोल रहा है जवाबदेही नहीं है. हम लोग कंपनी के पास आए, कंपनी बोलता है कि हमारा भी जवाबदेही नहीं है, कॉन्ट्रैक्टर है, कॉन्ट्रैक्टर का समझो. और कॉन्ट्रैक्टर बोलता है हम लोग का जवाबदेही नहीं है, हम लोग 40-50 वर्कर है, हम लोग किधर जाएगा. हाँ, रूम भाड़ा, रूम मालिक अलग परेशान कर रहे हैं, राशन वाला अलग परेशान कर रहे हैं, लेकिन हम लोग के पास पैसा नहीं है कि उन लोगों को मैं भरपाया करूँ. हम लोग के पास खाने का नहीं है, बस आते हम लोग के पास पैसा भी नहीं है कि हम लोग कुछ खा सके. कंपनी के पास आता हूँ हम लोग मदद करने के लिए, कंपनी वाला लोग मदद नहीं करता है. कॉन्ट्रैक्ट जो है लोग, कॉन्ट्रैक्ट वाला जो आदमी है, हमारा सेठ है, वो भी बोलता है कि मैं तुम लोग का कोई जवाबदारी नहीं ले सकता हूँ. अब बताइए सर, हम लोग कहाँ जाए, क्या करें इस माहौल में. 3 मई तक लॉकडाउन है, लेकिन हम लोग जाए तो कहाँ जाए, किसके पास जाए, क्या खाने के लिए, किसके पास खाने के लिए जाए. हम लोग का कोई जवाबदेही कोई नहीं ले रहा है. क्या नाम है, क्या करे. मेरा नाम आजाद पड़ेगा, बिहार का रहने वाला हूँ. सब यूपी बिहार का रहने वाला मजदूर है. यहाँ पे कितने लोग को निकाल दिया आपको? 30-35 आदमी को करके निकाल दिया है. नमस्कार, ओ रजनी सिंह, कामदार समाज आगेवान. गई सांजे मारी पास मार्केम कंपनी में काम करता लगभग 35-40 कामदारों मैंने फरियाद करी કે અમે યુનાઇટેડ કોન્ટ્રાક્ટમાં કામ કરીએ છીએ અને 22 તારીખ લગીને અમને હિસાબ આપીને અમને છૂટા કરવામાં આવેલ છે. અને કોન્ટ્રાક્ટ દ્વારા એવું કહેવામાં આવેલ છે કે આજ લગીને તમારો હિસાબ કરીએ છીએ, આજ પછી અમારી જવાબદારીની. ત્યારે હું સરકારને પૂછવા માગું છું કે જે સરકારે કે જાહેર કર્યું હતું કે કોઈ પણ કામદારોને છૂટા કરવા નહીં, અને આવી કંપની અને આવા કોન્ટ્રાક્ટર જ્યારે કામદારોને છૂટા કરે છે ત્યારે એની જવાબદારી કોની. આજે આ બિચારો 1800 કિલોમીટરથી આવીને અહીંયા કમાવા આવ્યા છે અને એમને છૂટા કરવામાં આવ્યા છે, તેનું કારણ શું? હવે આ ટાઈમે આ લોકડાઉનના સમયમાં કામદારો બધા ક્યાં જશે? અને આજે પૂછવાળો કોઈ નથી. ત્યારે હું સરકારને વિનંતી કરું છું કે આમ આ કામદારો ન્યાય મળે અને પાછા એમને નોકરી પર રાખવામાં આવે અને કોન્ટ્રાક્ટર અને કંપની દ્વારા આમની જવાબદારી લે અને જે પણ એમની તકલીફ છે એ દૂર કરે. જય હિન્દ, જય ભારત.